મહત્વના સમાચારથી શરૂઆત. હાઈકોર્ટના આદેશ બાદ પણ ટ્રાફિક નિયમોનો ઉલાળિયો થતો અમદાવાદના રસ્તા ઉપર જોવા મળ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભાંડો ફૂટી ગયો છે. ના દેખાયા ટ્રાફિક પોલીસ, ન દેખાયા હેલ્મેટના નિયમો. અમદાવાદમાં આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિ સર્જાઈ છે. નિયમો મોટા પાયે બનાવી દેવામાં આવ્યા, પરંતુ એક પણ રસ્તા ઉપર નિયમનું પાલન થતું હોય તેવું ક્યાંય દેખાયું નથી. અમદાવાદના પંચવટી વિસ્તાર, લાલ દરવાજા, બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ એલિસ બ્રિજ, આસ્ટોડિયા સહિતના નિયમો દજાગરા આ રસ્તા ઉપર ઉડતા દેખાઈ રહ્યા છે. હેલ્મેટ વિનાના ટુ વ્હીલર ચાલકો બેફામ જવાબ આપી રહ્યા છે. હેલ્મેટથી ગભરામણ થતી હોવાના જવાબ એ લોકોએ આપ્યા છે. બીજી તરફ હેલ્મેટ પહેરવાની બાંહેધરી પણ આપી રહ્યા છે. સિગ્નલ તોડી હેલ્મેટ વિના વાહન ચાલકો નીકળી રહ્યા છે, તો બીજી બાજુ રિક્ષા ચાલકના સિગ્નલ પર બેફામ પાર્કિંગ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે આદેશ ફરમાવ્યો અને રાજ્ય સરકારને 15 દિવસનો અલ્ટિમેટમ આપ્યો અને ટ્રાફિક નિયમો પાલન કરાવે તેવી સૂચના આપી. વાસ્તવિકતા અને હકીકત પહેલા જ દિવસે શહેરના રોડ રસ્તા પર નજરે પડી રહી છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ, જે સૌથી મોટું, અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં અહીંયા જતા હોય છે અને ટ્રાફિકમાં પૂરતા સ્ટાફની ભરતી ન હોવાના કારણે નિયમોનું અમલીકરણ થોડુંક કઠિન છે, પરંતુ નિયમોનું અમલીકરણ લોકોને અકસ્માતથી બચાવવા માટે જરૂરી છે તેવું કહેવામાં આવ્યું છે. અને સીધા જ દ્રશ્ય અહીંયા સિગ્નલ પર જોવા મળે છે કે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ સિગ્નલ પર દેખાતા નથી. બેફામ વાહન ચાલકો પોતાની જ મોજ મસ્તીમાં જતા હોય, હેલ્મેટ વિના જતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે. શહેરમાં બિસ્માર રોડ રસ્તાને લઈને જ્યાં આ પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે પણ અકસ્માતો થતા હોય છે તેવી પણ ટકોર છે તે કરવામાં આવી હતી. ને હેલ્મેટ વિના પણ અત્યારે લોકો જોવા પણ મળતા હોય છે, ત્યારે કેટલાક લોકો છે એમને બી પૂછીશું, શહેરમાં હેલ્મેટનો નિયમ લાવવામાં આવ્યો છે, બિરદાવો છો કે નહીં? નહીં. કેમ? ટાઈમ નથી આટલો. હેલ્મેટ પહેરવું નથી ગમતું? નથી ગમતું. કેમ હેલ્મેટ કેમ નથી ગમતું? હવે તો નિયમ છે, સફોકેશન થાય છે એટલે નહીં પહેરવાનું. નહીં પહેરવાનું. દંડ ફરકાડવામાં આવશે તો? વાંધો નહીં, ચાલશે. દંડ ભરશો? ચાલશે. અકસ્માત થશે તો? નહીં થતું જરૂર. એટલે અહીંયા જે સીધા દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે ઘણા લોકો, બેન, હેલ્મેટ પહેરવું કેટલું આવશ્યક છે? આવશ્યક છે. હવે તો હાઈકોર્ટે પણ એક નિયમ લીધો છે, તો વાહન ચાલકોને થોડી તકલીફ પડશે કે બિરદાવે છે, સ્વીકારે છે? સ્વીકારે છે. સ્વીકારો છો? જરૂર. આજે નિયમ અને જે રૂલ્સની જે વાત હોય છે ત્યાં વાહન ચાલકો કેટલાક છે, તે વાહન ચાલકો પણ આ નિયમને કેવી રીતે અપનાવશે, સરકાર દ્વારા કેવી રીતે અપનાવ લાવવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે પહેલો દિવસ છે જ્યાં સિગ્નલ ઉપર કોઈ પણ પ્રકારનું અમલીકરણ ન થતું હોય તેવું આ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં, લાલ દરવાજામાં સામે આવ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પહેલા દિવસે શહેરનો નજારો સંદેશ ન્યૂઝના આ રિયાલિટી ચેકમાં, કે જ્યાં સિગ્નલ પર કેટલાક વાહન ચાલકો હેલ્મેટ સાથે જોવા મળ્યા છે, તો કેટલાક વાહન ચાલકોએ હજી પણ હેલ્મેટ નથી પહેર્યું તેવા દ્રશ્ય પણ સામે આવે છે. ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમને બી પૂછવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, કાલથી ગુજરાત હાઈકોર્ટે એવું કીધું છે કે હેલ્મેટ પહેરવું હવે અવશ્ય છે, વાહન ચાલકો કેવી રીતે એને અપનાવી રહ્યા છે? હવે બધાના પોતપોતાની એક વિચારધારા છે અને એ વિચારધારા પ્રમાણે ચાલે છે દેશ અને દુનિયા. જો કે કાયદાના, પહેરવું જરૂરી છે, એનાથી જો સલામતી રહેતી હોય તો પહેરવું જરૂરી છે, સારું કહેવાય. હા, પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. હા, પહેરીશું ને. હાઈકોર્ટનો જે નિર્ણય છે તેને લઈને તમામ લોકો તો બિરદાવી રહ્યા છે, સાથે જ કેટલાક જાગૃત નાગરિકો પણ છે કે જે હેલ્મેટ પહેરીને જ નીકળે છે. ગઈકાલે કોર્ટે કીધા બાદ પહેરીને નીકળ્યા કે હર હંમેશ નીકળો છો? પહેલેથી જ પહેરું છું. સેફ્ટી કેટલી જરૂરી છે? જરૂરી છે જીવનમાં. એટલે વાહન ચાલકો છે જે અહીંયા કેટલાક છે, જે વાહન ચાલકો ક્યાંક હેલ્મેટ સાથે અને હેલ્મેટ વિના પણ જોવા મળે છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે, સરકાર અમલવારી કરાવશે. હેલ્મેટ કેટલું અવશ્ય છે વાહન ચાલકો માટે? એ તો છે મેડમ, અવશ્ય છે. પહેરશો હવે? હા, પહેરીશ મેડમ. બધા
એટલે વાહન ચાલકો છે કેટલાક કે જે હવે આ નિર્ણય લાવ્યા છે ત્યારે આ નિર્ણયને વધાવી પણ રહ્યા છે અને સાથે જ તેનું અમલવાર પર છે તેવી પણ બાહેધરી આપી રહ્યા છે. પરંતુ આજે પ્રથમ દિવસો હતો અને પ્રથમ દિવસે 15 દિવસના અલ્ટિમેટમમાં કોઈ પણ જગ્યાએ વાહન ચાલક હેલ્મેટ વિના જોવા નજરે પડે છે. તો કેટલાક હેલ્મેટ ચાલકો પણ નજરે છે, હેલ્મેટ પહેરીને પણ નજરે પડ્યા છે, જ્યાં સિગ્નલ તોડતા પણ બેફામ વાહન ચાલકો પણ પહેલા દિવસે નજરે પડ્યા. હવે આની અમલવારી કેવી રીતે કરવામાં આવશે તે એક સવાલ ઊભો થયો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.